एक वाग्याना तमाम महत्वपूर्ण समाचारनी साथे हूँ छु लुबना। राहुल गांधीनो गुजरात प्रवास मौकूफ रखायो छे। 12 जूने नवसारीना चारणवाड़ामां कार्यक्रम हतो। आदिवासी सत्याग्रह रेली ने तेओ संबोधवाना हता, तो 12 जूननो राहुल गांधीनो गुजरात प्रवास रद्द थयो छे। हवे आवता सप्ताहे राहुल गांधी गुजरात आवशे। कांग्रेस हवे पछीनो सत्तावार कार्यक्रम जाहिर करशे। तो राहुलनो 12 जूननो जे गुजरात प्रवास हतो ते हाल पूरतो मौकूफ राखवामां आव्यो छे। नवसारीना चारणवाड़ामां कार्यक्रम योजावानो हतो, जे अत्यारे मौकूफ राखवामां आव्यो छे। हवे आगामी सप्ताहे राहुल गांधी गुजरात आवशे, जेनी सत्तावार जानकारी कांग्रेस द्वारा आपवामां आवशे कि हवे जे कार्यक्रम छे ते केवो रहेशे। फोनलाइन पर संवाददाता प्रणव जोड़ाया छे। प्रणव, राहुल गांधीनो जे कार्यक्रम छे ते मौकूफ थवा पाछळना शुं कारण बतावामां आवी रह्या छे अने हवे क्यारे संभावना? लुबना, बे मुख्य कारणों मानवामां आवी रह्या छे। एक तो राहुल गांधी ने ईडीनी नोटिस जे आपवामां आवी छे, समन्स आपवामां आव्युं छे, तेना 13 जूने ईडी ऑफिसे राहुल गांधी ने त्यां हाजर थवानुं छे। एक आ सौथी मोटुं कारण मानवामां आवी रह्युं छे। અને બીજું કારણ એ માનવામાં આવી રહ્યું છે કે 10મી તારીખ એટલે આગામી દિવસોની અંદર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ નવસારી જિલ્લામાં આવી રહ્યા છે, એટલે બે મુખ્ય કારણો માનવામાં આવી રહ્યા છે। તેને લઈને રાહુલ ગાંધીનો જે કાર્યક્રમ 12મી જૂને નવસારી જિલ્લાના વાસદા તાલુકાનું જે વિધાનસભા બેઠક છે તેના જે ગ્રામીણ વિસ્તારમાં એક રેલીનું કાર્યક્રમ છે તે કોંગ્રેસ પાર્ટીએ આયોજિત કર્યું હતું। એટલે કોંગ્રેસ પાર્ટીને લાગી રહ્યું હતું કે જે તરીકે 10મી તારીખે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતા હોય અને 12મી તારીખે રાહુલ ગાંધી એ વિસ્તારમાં જાય તો જે પબ્લિક જે હોવી જોઈએ પબ્લિક ના આવી શકે, એક આ મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે। અને બીજું કારણ છે તે ઈડીની નોટિસ। આ બે મુખ્ય કારણોને કારણે હાલ તેઓનો પ્રોગ્રામ છે એ પોસ્ટપોન્ડ રખાયો છે, મોકૂફ રખાયો છે। પરંતુ આગામી સપ્તાહની અંદર રાહુલ ગાંધી ચોક્કસ નવસારીમાં જે આદિવાસી સત્યાગ્રહ રેલી જે કોંગ્રેસ પાર્ટીએ દાહોદ ખાતેથી રાહુલ ગાંધીએ ગત મહિના જે પહેલા જ તેઓ એક આખો કાર્યક્રમ આપ્યો હતો અને સત્યાગ્રહ રેલીનું જે આયોજન કરવામાં આવ્યું હતું અને સત્યાગ્રહ આદિવાસી સત્યાગ્રહના નામે આદિવાસી સમાજના લોકો સુધી જવાનો જે પ્રયાસ કર્યો હતો કોંગ્રેસ પાર્ટીએ, તે અંતર્ગત એક મોટી જાહેર સભા છે તે રાહુલ ગાંધી સંબોધન કરશે। પરંતુ હાલ રાહુલ ગાંધીનો જે 12મી જૂનનો જે પ્રોગ્રામ હતો તે હાલ મોકૂફ રાખવાની ફરજ છે કોંગ્રેસ પાર્ટીને પડી છે અને બે મુખ્ય કારણો તે સામે આવ્યા છે। જી બિલકુલ પ્રણવ, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો હવે જે આગામી સપ્તાહે રાહુલ ગાંધી ગુજરાત આવશે તેની સત્તાવાર જાહેરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે। અત્યાર પૂરતો જે કાર્યક્રમ છે તે મોકૂફ રાખવામાં આવ્યો।